પોરબંદરમાં બંદર પોલીસ ચોકીથી કીર્તિ મંદિર સુધીનો રસ્તો બિસ્માર હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. હાલ ગાંધી જયંતિ નજીક છે ત્યારે આ મહત્વના રસ્તાનું સમારકામ કરવા માંગ ઉઠી છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ સુધી અવરજવરનો મુખ્ય રસ્તો જે કસ્તુરબા ગાંધી માર્ગ બંદર પોલીસ ચોકીથી કીર્તિ મંદિર સુધીનો રસ્તો છે. આ રસ્તો ખૂબ જ ખાડાખડબાવાળો હોવાથી અવરજવર કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડે છે. અહીં મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ હોવાથી દેશ વિદેશથી લોકો કીર્તિ મંદિરની મુલાકાતે આવતા હોય છે, પરંતુ આ રસ્તો ખાડાખડબાવાળો હોવાથી લોકોને તેમજ આને અનેક નજીકમાં જ શાક માર્કેટ તેમજ હવેલી ખાતે આવતા વાહન ચાલકો, પ્રવાસીઓ અને સ્થાનિક રાહદારીઓને હાલાકી પડી રહી છે. પોરબંદર શહેરમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીનું વિશ્વ વિખ્યાત સ્થળ આવેલ છે, સ્મારક આવેલ છે. અહીંયા અનેક રાજકીય નેતાઓ સફેદ કપડાં પહેરી અને પ્રાર્થના સભા સહિત જુદા જુદા કાર્યક્રમોમાં આવે છે અને એનું નામ વટાવી અને ગાંધીજીનું નામ વટાવી અને એમના નામે મત પણ માગે છે અને સારું સારું બોલે છે. પરંતુ બંદર ચોકીથી ગાંધીજીના જન્મસ્થળ સુધીનો, સ્મારક સુધીનો જે રસ્તો છે અને કલેક્ટર કચેરીના પ્રવાસન વિભાગ હસ્તક આવતો આ રસ્તો છેલ્લા 7 મહિનાથી આ જર્જરી દાલતમાં ખાડા ખડબાવાળો, અહીંયા અનેક બેંકો આવેલી છે, કોમર્શિયલ દુકાનો આવેલી છે, રેસિડેન્ટ વિસ્તારો આવેલા છે, શાક માર્કેટ આવેલી છે, તેમજ રાહદારીઓને જોડતો મહત્વનો અને યાત્રિકોને જોડતો મહત્વનો રસ્તો છે. છતાં પણ નપાવટ રાજકારણીઓ આ રસ્તાની કોઈ પણ જાતની દરકાર લેતા નથી. પોરબંદરમાં જિલ્લા કલેક્ટરની પોસ્ટ છે, ધારાસભ્યની પોસ્ટ છે, સંસદ સભ્યની પોસ્ટ છે, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ પોરબંદરના છે. છતાં પણ આ દુર્દશા રસ્તાની તમે જોઈ શકો છો. છેલ્લા 7-7 મહિનાથી આ જાગૃત નાગરિકો અવારનવાર આ બાબત રજૂઆતો કરે છે, પરંતુ નિર્ભર અને નપાવટ તંત્ર આ રસ્તાની દરકાર લેતા નથી. જે એજન્સીએ કામ કર્યું છે અને ટેન્ડરમાં જે શરત છે એ શરત મુજબ આ રસ્તો પાછો કરાવો, મજબૂતાઈ વાળો કરાવો, જેથી દેશ વિદેશથી આવતા યાત્રિકો પણ પોરબંદરની સારી છાપ લઈને જાય છે, સારી છાપ લઈને જાય. પરંતુ રાજકારણીઓ જાડી ચામડીના મત માગવા માટે આડે ધડ આવે છે, પરંતુ આ રસ્તાની દરકાર લેતા નથી. જેથી વહેલી તકે ધારાસભ્ય, સંસદ સભ્ય અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા બાબત તાત્કાલિક કલેક્ટર શ્રીને સૂચના આપે એવી લોકો હતી મારી વિનંતી. મહત્વની વાત એ છે કે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પાસેના જ રસ્તા પર ખાડાઓ પડી ગયા છે. હાલ 2 ઓક્ટોબરને લઈને તૈયારી ચાલે છે, પરંતુ રસ્તાનું સમારકામ થયું નથી. આથી આ અતિ મહત્વના રસ્તા પર ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકરે માંગ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.